સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં વસતા સિંધી સમાજના ભાઈ બહેનોએ શહીદ વીર હેમુ કાલાને નિર્વાણ દિન અંતર્ગત શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પ્રાંતિજનગરમાં રહેતા સિંધી સમાજના ભાઈ બહેનોએ આઝાદી માટે શહીદી વોરનાર સિંધી સમાજના લબર મુછિયા નવયુવાન હેમુ કાકાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા સ્વામિનારાયણ સોસાયટી ચોકમાં એકત્રિત થઈને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ તબક્કે ભારતીય સિંધુ સભા પ્રદેશ અધ્યક્ષ દિલીપભાઈ પબરેજાની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. તેમની સાથે સાબરકાંઠા જિલ્લા અધ્યક્ષ લાલભાઈ નરસિંઘાણી, પ્રાંતિજ શહેરના પ્રમુખ મનુભાઈ રામચંદાણી, તલોદ શહેરના હરીશભાઈ કિરણભાઈ, પ્રાંતિજના મુખી ધરમદાસ ટેકવાણી તેમજ ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આઝાદીની ચળવળ સમય અખંડ ભારતના કરાંચી શહેરમાં હિંદ છોડોનું આંદોલન શરૂ થયું ત્યારે અંગ્રેજોના દાંત ખાટા કરી નાખનાર નવયુવાન હેમુ કાકાણીની અંગ્રેજ સરકારે ધરપકડ કરીને આજીવન કેદની સજા કરી હતી અને ત્યારબાદ 19 વર્ષની વયના તરવૈયા યુવાન હેમુ કાકાણીને ફાંસીની સજા ફરમાવીને તારીખ 21 જાન્યુઆરી 1943 રોજ ફાંસીના માછડે લટકાવી દેવામાં આવ્યા ત્યારે સમસ્ત સિંધી સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. દર વર્ષે 21 જાન્યુઆરીના રોજ હેમુ કાકાણીના શહીદ દિન નિમિત્તે સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પીને તેમની શહીદીને યાદ કરવામાં આવે છે. પ્રાંતિજના મુખી ધરમદાસ ટેકવાણી તેમજ ભારતીય સિંધુ સભાના પ્રદેશ મંત્રી મનુભાઈ નરસંઘાણીએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ તબક્કે ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનુભાઈ રામચંદાણીએ કર્યું હતું. જીલ રાવલ, છેડેશ ટીવી, પ્રાંતિજ.